જય ગુરુદેવ. પ્રણામ. ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત છે. જ્ઞાનયોગથી જન્માનસનો પરિષ્કાર. જ્ઞાનયોગ દ્વારા સૂક્ષ્મ શરીરમાં દેવત્વની દૈનિક ક્રિયા છે. સ્વાધ્યાય જન્મ દિવસ વર્ષમાં એકવાર આવે છે, ઢંઢોળીને ચાલ્યો જાય છે, તેને આત્મજ્ઞાનનો શુભારંભ, શ્રી ગણેશ અને પ્રેરક ગર્વ પણ કહી શકાય છે. આ ઉપલબ્ધિને નિત્ય સિંચવી આવશ્યક છે અને આ કાર્ય દૈનિક સ્વાધ્યાયથી જ શક્ય બની શકે છે. વાતાવરણનો મુખ્ય પ્રભાવ પડે છે. આજના વાતાવરણમાં સ્વાર્થપરતા, વાસના, વિલાસિતા, તૃષ્ણા, ઉચ્છૃંખલતા, મનોવૃત્તિઓ ચોતરફ વ્યાપ્ત છે. તેનાથી પ્રેરિત થઈને લોકો વિભિન્ન પ્રવૃત્તિઓ સંચાલિત થાય છે. લોકો બહારથી આદર્શવાદની વાતો કરે છે, પરંતુ તેમના ક્રિયાકલાપમાં ઉપર્યુક્ત તત્વ જ ભળેલા રહે છે. અપ્રમાણિકતા દ્વારા ધૂર્તતાનો સહારો લઈને સાંસારિક વૈભવ ભેગો કરવાવાળા લોકોના ઉદાહરણ ઢગલાબંધ છે. આ વાતાવરણ મૌન રૂપે મનુષ્યને એવો ઉપદેશ કરે છે કે શીઘ્ર ઉન્નતિ કરવી છે, મોજ શોખના વધારે સાધનો ઉપલબ્ધ કરવા છે, તો ઉચિત અનુચિતના અંતર રાખવાની ઝંઝટમાં ન પડીને જેમ બને તેમ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો જોઈએ. આજના વાતાવરણનું મૌનરૂપી આ શિક્ષણ છે અને આ શિક્ષણ દરેક દુર્બળ મનસ્થિતિની વ્યક્તિને પ્રભાવિત કરે છે. પરિણામે જનસાધારણની રુચિ અકર્મ અને કુકર્મ કરવા તરફ વધતી જાય છે. અસુરતાને દિવસે દિવસે વધતા અને દેવત્વને દિવસે દિવસે ક્ષીણ થતાં આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. સામાન્ય માણસ આ પતન પ્રવાહમાં જ વહેવા લાગે છે. સામાન્ય મૂળતાઓ, રૂઢિઓ, અંધપરંપરાઓ અધિકાંશ લોકોને પોતાના ફંદામાં જકડી રાખે છે. તેની દેખાદેખી દુર્બળ માનસવાળી વ્યક્તિ પણ અનુકરણ કરે છે. વિવેક તેની ઉપયોગિતા પર સંદેહ ઉત્પન્ન કરે છે, પરંતુ સમર્થન ન મળવાથી ચૂપ જ બેસવું પડે છે અને જે રિવાજ દેખાદેખી ચાલી રહ્યો છે તેના પ્રવાહમાં જ ઢસડાવવું પડે છે. આ પ્રમાણે અવાંછનીય સામાજિક કુરૂતિઓ, મૂળતાઓ અને અંધ પરંપરાઓ ઘટવાને બદલે વધતી રહે છે. અનૈતિકતાની અભિવૃત્તિ વ્યક્તિગત ચરિત્રને અને સામાજિક મૂળતાઓનો વ્યાપ સામૂહિક જીવનને જર્જરિત કરે છે. આમ પતનનું પૈડું ફરે છે અને દુર્દશાની દિશામાં આપણે ભયાનક રૂપે વધતા રહીએ છીએ. આ કુચક્રને કેવી રીતે રોકવામાં આવે? આ પ્રશ્ન પર ગંભીરતાપૂર્વક વિચાર કરવાથી એક જ તારણ નીકળે છે કે સર્વસાધારણના મસ્તકને પતન તરફ આકર્ષિત કરનારી પ્રશિક્ષણની તુલનામાં ઠીક એવું જ પ્રબળ વિરોધી વાતાવરણ તૈયાર કરવામાં આવે, જે જનમાનસમાં અશુરતાની વિભિષિકાઓ અને દેવત્વની શુભ સંભાવનાઓનો પ્રભાવ ઉત્પન્ન કરી શકે. સારું તો એ હતું કે જે પ્રકારે દુષ્ટતા અપનાવીને સફળતા પ્રાપ્ત કરનારા અગણિત ઉદાહરણ સામે છે, તેવું જ સજ્જનતાનું અવલંબન લઈને પ્રગતિના ઉચ્ચ શિખર પર પહોંચાડનારાઓના ઉદાહરણ જોવા મળે અને તેનો પ્રભાવ ગ્રહણ કરીને અનેકને એ સન્માર્ગનું અનુકરણ કરવાની પ્રેરણા મળે. પરંતુ જો તેવી વ્યવસ્થા તત્કાળ ન થઈ શકે તો બીજો ઉપાય તો એ છે કે જનસાધારણના મસ્તકને પ્રભાવિત કરી શકવાનો યોગ્ય ઉત્કૃષ્ટ સમર્થ વિચાર એટલી અધિક માત્રામાં પ્રાપ્ત હોય કે સામયિક કુશિક્ષણ અને દૂષિત પ્રભાવનું નિરાકરણ કરી શકાય. આ કાર્ય સ્વાધ્યાયની વ્યાપક સર્વાંગપૂર્ણ વ્યવસ્થા કરીને સંપન્ન કરી શકાય છે. વર્તમાનનું કામ ઇતિહાસથી ચલાવી શકાય છે અને કુશિક્ષણ આપનાર વર્તમાન વ્યક્તિઓના મુકાબલે દૂરસ્થ અથવા દિવંગત મહાપુરુષોની વિચાર પદ્ધતિ સામે ઊભી રાખી શકાય છે. સ્વાધ્યાય આ પ્રક્રિયાનું નામ છે. સંસારમાં એવા ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ છે અથવા થઈ ગયા છે જેમની ઓજસ્વી વિચારધારા ઘણી સમર્થ અને સારગર્ભિત છે. તેને સાંભળવાનો અવસર મળતો રહે તો વર્તમાન દુર્બુદ્ધિપૂર્ણ શિક્ષણનો નાશ થઈ શકે છે. આ પ્રકારે દૂરસ્થ અથવા દિવંગત સન્માર્ગગામી સજ્જનોના મહાન ચરિત્ર આંખો સામે પ્રસ્તુત થતા રહે તો પણ વર્તમાન દુષ્ટાત્માઓના ભ્રષ્ટ અનુકરણથી બચવાની હિંમત જાગૃત થાય. પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રૂપથી મસ્તકોની પ્રશિક્ષણ અને ઘટનાત્મક વિવરણ પ્રસ્તુત કરી શકાય તો પણ પતનના પ્રવાહને રોકવામાં ઘણી સફળતા મળી શકે છે. સ્વાધ્યાય આ મહત્વની આવશ્યકતાને પૂર્ણ કરે છે. સ્વાધ્યાય જ્ઞાનયોગનું અવાંછિન્ન અંગ છે.
સત્યમ વદ ધર્મચર ના પછી શાસ્ત્રનો માનવ માટે માનવ પ્રાણી માટે મહત્વપૂર્ણ નિર્દેશ સ્વાધ્યાયનમાં દહ પ્રમોદઃ જ છે. સ્વાધ્યાયમાં પ્રમાદ કરવાની કઠોરતાપૂર્વક મનાઈ કરવામાં આવી છે. ભોજન શયન સ્નાન જેવા નિત્ય કર્મોમાં સ્વાધ્યાયની પણ ગણના છે. જે રીતે આહાર વિના ભૂખની નિવૃત્તિ નથી થતી, તે જે મનોભૂમિને સ્વાધ્યાય નથી મળતો, તે ખારી નીરસ દુર્બળ અને વિકૃત બની થતી જાય છે. વાસણને રોજ સાફ કરવા પડે છે, દાંત રોજ સાફ કરવા પડે છે, સ્નાન નિત્ય કરવું પડે છે, રૂમમાં ઝાડુ રોજ ચલ લગાવવું પડે છે. તે પ્રમાણે મન પર વાતાવરણથી નિરંતર પડતા ખરાબ પ્રભાવની મલિનતાનું નિરાકરણ કરવા માટે રોજ સ્વાધ્યાય કરવાની જરૂર રહે છે. નહીતર મનોભૂમિ મલિનતાથી એટલી ભરાઈ જાય છે કે તેમાં સડવાની દુર્ગંધ સિવાય કંઈ જોવા નથી મળતું. આવું મન જ અસુરતાનું નિવાસસ્થાન બની જાય છે. ભૂતકાળમાં સ્વાધ્યાયના નામ પર કોઈ પૌરાણિક કથા ગ્રંથ થોડા થોડા વાંચી લેવા અને કોઈ પ્રાચીન ધાર્મિક પુસ્તકના થોડાક પાના ફેરવી લેવામાં આવતા હતા. આ સર્વથા અપૂરતું છે. જીવનની, પરિવારની, સમાજની બાહ્ય તથા અંતરંગ વ્યવસ્થાઓ પર જે સાહિત્ય વર્તમાન પરિસ્થિતિઓના સંદર્ભમાં ધ્યાનમાં રાખીને વ્યવહારિક અને બુદ્ધિસંગત હલ વ્યવસ્થિત કરી શકે તેને સ્વાધ્યાયનું ઉપયુક્ત માધ્યમ માની શકાય છે. તેનાથી કોઈ મનોદર્શનની સમસ્યાઓના સમાધાનની આશા કરી શકાય છે. દુઃખની વાત તો એ છે કે આ પ્રકારનું સ્વાધ્યાય ઉપયોગી સાહિત્ય શોધવાથી નથી મળતું. બુકસેલરો અને પ્રકાશકોના ગોદામોમાં કેવળ કચરો જ ભરેલો દેખાય છે. માનવ જાતિનું, દેશધર્મ અને સમાજ સંસ્કૃતિનું દુર્ભાગ્ય જ કહેવું જોઈએ કે વ્યક્તિ તથા સમાજનું નવનિર્માણ કરી શકવાની ક્ષમતા ધરાવતા સાહિત્યનો આજે અભાવ દ્રષ્ટિગોચર થાય છે. આ અભાવ દૂર કરવા માટે યુગ નિર્માણ યોજનાની અંતર્ગત એવું સર્વસુલભ સાહિત્ય નાની ટ્રેક્ટોના રૂપમાં છાપવામાં આવેલ છે, જે જનમાનસની વિકૃતિઓનું સમાધાન કરી તેને આવશ્યક પ્રકાશ અને માર્ગદર્શન આપી શકે. જીવનના દરેક પક્ષ અને સમાજની દરેક સમસ્યા પર આ પ્રકાશનની અંતર્ગત એક ક્રમબદ્ધ પ્રેરણા પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ એક મોટા અભાવની પૂર્તિ એક સીમા સુધી આ માધ્યમથી પૂરી થઈ શકશે એવી આશા કરવી ઉચિત માની શકાય છે. પ્રિય પરિજનોને જ્ઞાનયોગની સાધના માટે સ્વાધ્યાયની અનિવાર્ય આવશ્યકતાને સમજવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. દેવત્વની અભિવૃદ્ધિ સૂક્ષ્મ શરીરના સુસંસ્કારનો આ એક અસાધારણ ઉપાય છે. આપણે નિત્ય અનિવાર્ય રૂપથી આ યુગ નિર્માણ સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ. થોડોક સમય તેને માટે પૂજા, ઉપાસના, આહાર, સ્નાન વગેરેની જેમ જ નિર્ધારિત કરી લેવું જોઈએ અને કેટલાય આવશ્યક કાર્યોની ઉપેક્ષા કરીને આ આત્મિક આહારને માટે સમય કાઢવો જોઈએ. આ પ્રેરક વિચારધારા જે અંતકરણમાંથી નીકળે છે તે એટલી સમર્થ છે કે વાચકમાં પોતાની જ્યોતિ અને પ્રેરણા ઉત્પન્ન કરી શકે છે. એમ તો સદ્ગુણોનું મહત્ત્વ વાચક અન્ય પુસ્તકો અને વ્યક્તિઓ દ્વારા સમય સમય પર સાંભળી સમજી ગયા હશે, પરંતુ આ સાહિત્ય તે બધાથી જુદું પોતાની રીતથી અનોખું છે. તે વાચકના મસ્તક સુધી સીમિત ન રહીને અંતકરણના ઊંડાણ સુધી પ્રવેશ કરીને અને એવી હિલચાલ ઉત્પન્ન કરી શકવાના સામર્થ્યથી સંપન્ન છે. તેનું નિયમિત અધ્યયન કોઈપણ વ્યક્તિને સત્ય પર પ્રબળ પ્રેરણા આપ્યા વગર નહીં રહી શકતું. તેનું વાચન નિરર્થક નથી જતું. તેનાથી કોઈપણ વ્યક્તિત્વના ઉત્કર્ષમાં આશાતીત મદદ મળી શકે છે. અસ્તુ. જય ગુરુ.